વિશે એના પાચન તંત્ર વિશે સેટ કરવું પડશે ચલો ભાઈ અવાજ નહીં અવાજ નહીં મિત્રો અવાજ નહીં આ હતું મનુષ્યનું પાચનતંત્ર બરોબર દરેકે આકૃતિ દોરવાની છે આઈએમપી આકૃતિ છે એના નામકરણ બધાય યાદ રાખવાના જેટલા અંગ મેં લખ્યા હતા કે નહીં બસ હવે સ્ટેપ બાય સ્ટેપ દરેક અંગનું કાર્ય જોવાનું સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરી હતી આપણે મુખથી ક્યાંથી શરૂઆત કરી હતી મુક્તિ તો મુખથી ચાલુ કરીશું પહેલો પોઈન્ટ આપ્યો આપણે મનુષ્યનો પહેલો અંગ પાચન તંત્ર કહ્ય કીધો મુખ શું કામ કરે છે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે સૌપ્રથમ મુખમાં દાખલ થાય છે એ ખોરાક સૌપ્રથમ શ્યાંમાં દાખલ થવાનો

ભાઈ લાળ ઉત્પન્ન થાય કે નહીં આપણા શરીરમાં શરીરમાં મતલબ મુખમાં હો સોરી આપણા મુખમાં જે લાળ ઉત્પન્ન થાય છે ક્યારે લાળ ઉત્પન્ન થાય બજારમાં જ્યાં હોય પકોડીની લારી જોઈ હોય કાં તો કંઈક ગોટા બોટા ધરતા જોયા હોય કાં તો મું તમારું ફેવરેટ વસ્તુ કે કોકને અમુક મીઠાઈ જોઈને પાણી આવી જતું મોઢામાં મને આવી ગયું પણ મને મીઠાઈ નથી ભાવ્યું ઓકે તો એ વખતે તમારા મુખની અંદર લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય અને એ લાળ રસની અંદર તમે જે ખોરાક ખાવ છો કે નહીં એ ખોરાકને લાળ ની અંદર ભેળવે છે કોણ તો કે જીભ જીભ ખોરાકને લાળ રસ સાથે ભેળવી અને નરમ કરવાનું કામ કરે છે કેમ કે લાળ રસ સાથે પ્રવાહી સાથે મિક્સ થાય ખોરાક એટલે ભીનો થાય ભીનો થાય એટલે શું થાય જલ્દી તૂટવા માંડે અને નાના નાના રોકાણોમાં આપણા પાચન તંત્રનું એક જ કામ છે ભાઈ તમે જે ખોરાક જટિલ ખોરાક ખાધો કે નહીં એને તોડતું જવાનું તોડતું જવાનું તોડતું જવાનું તોડતું જવાનું ક્યાં સુધી તોડતું જવાનું જ્યાં સુધી એના અંદરથી પોષક તત્વ ના નીકળી જાય ત્યાં સુધી સમજાય આખી વસ્તુ તો અહીંયાથી ચાલુ થયું તોડવાનું તો દાંતે ચાલુ કરી દીધું બરાબર લાળ રસમાં એને ભેળવવાનું કામ કોણ કરે છે જી દાંત શું કરે છે નાના કણમાં ફેરવવાનું ઓકે હવે વાત કરીએ આપણા મુખમાં કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો આપણા મુખની અંદર મુખમાં લાળ ગ્રંથિમાં લાળ રસ નામમાં એની અંદર રહેલો અંતઃસ્ત્રાવ કયો અંતસ્ત્ર લાળ રસમાં પણ એક અંતઃસ્ત્રાવ છે જેનું નામ શું છે ઓકે આ અંતઃસ્ત્રાવ આપણા મુખમાં ઉત્પન્ન થાય છે હવે અંતસ્ત્રાવ મતલબ શું તો જેમ આપણા શરીરની અંદર અમુક કેમિકલો બહાર નીકળે સ્પ્રે થાય કેમિકલનો આપણા શરીરની અંદર શું થાય સ્પ્રે થાય સ્ત્રાવ થવો એનો બરોબર એ કેમિકલ્સની વાત કરી છે રસાયણોની વાત કરી છે મૂઢામાં જે લાળ રસ છે લાળ રસમાં કયો અંતસ્ત્રાવ છે એમાઈ લેઝ નામ દરેકના યાદ રાખવાના છે દરેક અંતસ્ત્રાવનું નામ યાદ રાખવાનું છે દરેક અંતસ્ત્રાવના ઉપયોગ યાદ રાખવાના છે બરોબર કેટલા આવે છે લાસ્ટમાં આપણે બધા જોઈ લઈશું પહેલો કયો આવ્યું ભાઈ એમાઈ લેઝ ઓકે હવે આપણે વાત કરીએ એમાઈ લેસનું કામ શું છે તો કે એમાઈ લેઝ સ્ટાર્ચનું પાચન કરે છે તમે જે ખોરાક કહો છો કે નહીં એ ખોરાકમાં જે સ્ટાર્ચ હોય એ સ્ટાર્ચનું પાચન કરે છે સ્ટાર્ચ મતલબ કાર્બોદિત કાર્બોદિતનું પાચન કરે છે ત્યારબાદ ખોરાક અન્નળી મારફતે જઠરમાં આગળ જાય છે જતો તો કે ભાઈ મુખમાં ચાવ્યા પછી ખોરાકને તમે ક્યાં પોકાડો છો અન્નળી મારફતે આગળ જશે ક્યાં જશે જઠરમાં ક્યાં જાય છે ઓકે તો પોઈન્ટ ટુ શું આવ્યો જઠર બરોબર હવે વાત કરીએ ખોરાક ક્યાં પહોંચ્યો તો ખોરાક પહોંચ્યો ક્યાં જઠરમાં આવી આકૃતિ છે આ રીતની આપણે બનાવેલી હતી જઠરની આખું ઓકે ખોરાક હવે અન્નનળી મારફતે આ રીતે જઠરમાં દાખલ થાય હવે ખોરાક જઠરમાં દાખલ થાય છે જઠર એક નાનું અંગ છે અને જઠરમાં ખોરાકનું વિસ્તરણ થાય છે જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસ સાથે ભેળવે છે અને જે દીવાલ દેખાય છે આ દિવાલ ઉપરથી અમુક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એ અંતઃસ્ત્રાવો જે ખોરાક અંદર જ્યો કે નહીં એ ખોરાકની અંદર મિક્સ થાય છે ઓકે કયા છે એની વાત કરીએ તો જઠરમાં કયા અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય જઠરમાં થાય છે પહેલો અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જઠરમાં એક હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ બીજું એટલે શું શ્લેષ્મ એટલે શું એક ચીકણો પદાર્થ સ્લેશમાં શું એક પ્રકારનો ચીકણો કદાચ હું ખોટો ના હોય તો નાક માંથી નીકળે ને એને શું કહેવાય સ્લેશમાં કહેવાય શું કહેવાય એને શિયાળામાં નીકળે છે ને એને સ્લેશમાં એ ચીકણો પદાર્થ છે ને ભાઈ કોઈ ચેક કરી હોય તો તો સ્લેશમાં એ ઉત્સેજન થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને પેપ્સિન આ તંતસ્ત્રાવનું નામ યાદ રાખો જઠરમાં ત્રણ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે કયા કયા ગીધા હાઇડ્રોક્લોરિક એસિડ શ્લેષ્મ અને પેપ્સીન પેપ્સીની હો પેપ્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ઓકે શું કામ છે ભાઈ એમનું તો કે અંતસ્ત્રાવનું ત્રણે ત્રણનું કામ જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકને નાના કણોમાં ફેરવે આગળથી ઓલરેડી નાના કર્યા છે પણ આપણે તો હજુ તોડવાના છે તોડતું જ રહેવાનું છે તોડતું જ રહેવાનું છે ઝક તક તોડેંગ નહીં તબ તક છોડે ઓકે તોડતું જ રહેવાનું છે અને તોડતા જ રહેશે સતત અને એ શું કરશે નાના કણોમાં ફેરવશે કોણ એચ જો દરેક આપણે કામ અંતસ્ત્રાવતા જશું એચ શું કરશે નાના કણોમાં ફેરવે છે બીજું એક પણ કામ છે તમે જે ખોરાક ખો ને ખોરાકની અંદર કદાચ થોડા ઘણા પ્રમાણમાં બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયાનો નાશ એચ સીએલમાં જાય ને એટલે બેક્ટેરિયા મરી જાય કેમ કે એસિડમાં ભળે એટલે શું થઈ જાય એનો નાશ થતો હોય છે તો એ પણ લખી શકાય બેક્ટેરિયાનો પણ નાશ કરે છે બીજા નંબરનો અંતઃસ્ત્રાવ શું છે ભાઈ હવે તમે વિચારો કે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે સ્ટ્રોંગ એસિડમાં આવે હાઇડ્રોક્લોરિક સલ્ફ્યુરિક આ બધા સ્ટ્રોંગ એસિડ કહેવાય નાઇટ્રિક એસિડ તો આવા એસિડને આવો એસિડ આપણા જઠરમાં ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે આપણી સ્કીન તો કેવી હોય ચામડી કેવી હોય એકદમ તો બળે નહીં તો એ સ્કીન આ જઠરની દીવાલ

કે પાચન તંત્રમાં પ્રોટીનના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે કયા અંગથી થાય છે અંતઃસ્ત્રાવ નથી બોલ્યો હું અંગ બોલ્યો છું આ અંગ છે ક્યાંથી શરૂઆત થાય ભાઈ જઠરથી હવે એમ કહું કે કયા અંતઃસ્ત્રાવથી પ્રોટીનના પાચનની શરૂઆત થાય તો પેપ્સિન કેમ શરૂઆત શબ્દ બોલ્યો કેમ કે બે પ્રકારના અંતઃસ્ત્રાવ થશે અને બંને પ્રોટીનનું પાચન કરે છે પણ એમાંનો પ્યાપ્સીન રહ્યો ને એ શરૂઆત કરે છે અને ટ્રીપ્સિન કે પૂરું કરે છે બંનેના નામ એક જીવાત છે આગળ આવશે ઓકે તો જુઓ થશે ખોરાક જઠરમાં આવશે ત્રણ પ્રકારના ઉત્પન્ન થશે કયા કયા હાઇડ્રોક્લોરિક એસિડ સ્લેશમ અને પેપ્સિન હાઇડ્રોક્લોરિક એસિડનું કામ ખોરાકના કણને નાના સોરી ખોરાકને નાના નાના કણમાં વિભાજીત કરવું શ્લેષ્મનું કામ બેક્રિયા નાશ કરો શ્લેષ્મનું કામ શું છે

એ યકૃતમાં જતો નથી પણ યકૃતમાંથી એમાં અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે હવે તમે વિચારો કે જઠરમાંથી ખોરાક જે હતો એમાં શું ભળ્યું હતું એસિયલ એસિડ મતલબ એ ખોરાક કેવો હતો એસિડિક કેવો ખોરાક હતો એટલે એસિડિક ખોરાક હોય ને તો પછી એમાંથી ચરબીનું પાચન થાય નહીં એટલે એ ખોરાકને બેઝ બનાવવો પડે કેવો બનાવવો પડે બેઝ બેઝ મતલબ આલ્કલીય કરવો પડે એને કેવો કરવો પડે આલ્કલીય હવે આલ્કલીય કરવો હોય તો એની અંદર થોડુંક બેજ ઉમેરવું પડે અને એ બેજ ક્યાંથી આવે તો કે આ પિત્તાશયમાંથી યકૃતમાંથી પિત્તક્ષારનો સ્ત્રાવ થાય છે એ પિત્તક્ષાર એને શું કરે છે બેજ અથવા આલ્કલીય કરે છે જોઈએ જઠરમાંથી જે આવતો ખોરાક છે આ આવતો ખોરાક કેવો હોય છે એસિડિક એ હોવાથી સ્વાદુપિંડના ઉત્સેચક યોગ્ય કાર્ય કરી શકતા નથી જઠરમાંથી જે ખોરાક આવતો હતો ને અહીંથી આવતો હશે બરોબર પણ એ ખોરાક કર્યો ને એસિડિક હોય છે એટલે આ સ્વાદુપિંડમાં અમુક ઉત્સેચક ઉત્પન્ન થાય છે એ ઉત્સેચકો યોગ્ય કાર્ય કરી શકતા નથી કેમ નથી કરી શકતા કેમ કે એ કેવો ખોરાક છે એસિડિક આથી યકૃતમાંથી જે પિત્તરસ ઉત્પન્ન થાય છે યકૃતમાં શું ઉત્પન્ન થાય છે ભાઈ પિત્તરસ જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે આટલું યાદ રાખજો ભાઈ યકૃતમાં ઉત્પન્ન કયો રસ થાય છે પિત્તરસ પરંતુ એનો સંગ્રહ ક્યાં થાય છે આ પણ પ્રશ્ન પૂછે છે ભાઈ પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે તો ક્યાં થાય છે પિત્તાશયની અંદર બરાબર

જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે કેમ કેમ કે આલ્કલીય મતલબ એનું એસિડિક અથવા એનું પ્રમાણ સાંદ્રતા ઘટાડવી બેઝ બનાવો કેવો બનાવો બેઝ એ બેઝ કેમ બનાવો જરૂરી પડ્યો કેમકે જો આ ખોરાક આવતો તો જઠરમાંથી જો બેઝિક ના હોત તો સ્વાદુપિંડના ઉત્સેજક કામ કરો નહીં એટલે પિત્ત સોરી યકૃતમાંથી પિતરસનો સ્ત્રાવ થશે એ પિતરસ એની અંદર ભળશે પિતરસ ભળ્યા પછી શું થશે કે થોડો બેઝ બનશે કેવો બનશે ખોરાક બેઝ અથવા ઓછો એસિડિક થઈ જશે આલ્કલીય થશે કેવો થશે આલ્કલીય બને છે અને આલ્કલીય બન્યા પછી જે સ્વાદુ રસમાં જે ઉત્સેજક હતો એનું યોગ્ય કાર્ય કરે છે પહેલા યોગ્ય કાર્ય કરતો નહોતો એસિડિક હતો એટલે પણ પછી આલ્કલીય બન્યો એટલે યોગ્ય કાર્ય કરે છે કયો અંતઃસ્ત્રાવની વાત કરીએ અહીંયા આપણે લાઇપેજ નામનો કયો અંતસ્રાવ ઓકે લાઇપેડનું કામ શું છે તો કે ચરબીનું પાચન કરે છે તો આ કાર્ય થયું લાઇપેડનું કાર્ય શું છે ચરબીનું પાચન કરે કાર્બોદિતનું સ્ટાર્ટનું પાચન કોણ કરતું હતું એમઆઈલેઝ પ્રોટીનનું પાચનની શરૂઆત કોણ કરતું હતું પેપ્સિન ચરબીનું પાચન કોણ કરે છે લાઇપેજ કોણ કરે છે લાઇપેજ ઓકે આવું યાદ રાખજો બરોબર હવે જોઈએ ખોરાક આગળ જશે ભાઈ ક્યાં દાખલ થશે ખોરાક હવે નાના આંતળામાં દાખલ આવે ઓકે જઠરમાંથી ખોરાકના નાના આંતડામાં પ્રવેશે છે જે સૌથી લાંબામાં લાંબો અંગ છે જે લગભગ છ પોઈન્ટ પાંચ મીટર લાંબુ ભાઈ એક મીટર એટલે ત્રણ ફૂટ તો છ પોઈન્ટ પાંચ છત્રી અઢાર અઢાર ઓગણીસ ફૂટ ઉપર જેવું થઈ ગયું ભાઈ આપણા પેટની અંદર મોટું ગૂંચળું છે ઓગણીસ ફૂટનું તમારા કરતાં પણ વધારે લાંબો વિચારો કેમ આવું છે કેમ કે ખોરાક જેટલો સમય અંદર રહેશે એટલો સમય એની અંદરથી પોષક તત્વોનું શોષણ થશે સમજ્યા આખી વસ્તુ તો છ પોઈન્ટ પાંચ મીટર જેટલું અંદાજિત લાંબુ હશે શાકાહારી પ્રાણીનું નાનું આંતળલું લાંબુ હોય છે યાદ રાખજો કયા પ્રાણીનું શાકાહારી જ્યારે માંસાહારી પ્રાણીનું નાનું આંતળું ટૂંકું હોય છે આપણું આંતળું કેવું હોય લાંબુ અને જ્યારે માંસાહારી હોય વાઘ સિંહ એમનું આંતળું કેવું હોય ટૂંકું હોય બરાબર લાંબુ અને ટૂંકું કહું છું નાનું અને મોટું નથી કહેતું નાનું આંતળું તો છે જ ઓલરેડી એનું નામ નાનું છે પણ હકીકતમાં એ લાંબુ છે એ કેવું છે લાંબુ પહેલાંનું નામ મોટું છે પણ હકીકતમાં એ કેવું છે ટૂંકું છે પણ શાકાહારી પ્રાણીઓનું નાનું આંતડું લાંબુ હોય છે જ્યારે માંસાહારી પ્રાણીનું નાનું આંતરડું ટૂંકું હોય છે કેમ આવું હોય છે કેમ કે નાના આંતળા જે આ પ્રશ્ન પણ પૂછાય છે કે કેમ આવું હોય છે કે શાકાહારીનું પ્રાણીનું આંતળું ટૂંકું હોય છે સોરી લાંબુ હોય છે અને માંસાહારીનું ટૂંકું હોય છે કેમ કે શાકાહારી પ્રાણી છે કે નહીં એને જે ઘાસ નહીં ખાય છે કે નહીં બરાબર એમાંથી પાચન કરવા માટે વધારે સમયની જરૂર પડે છે એટલે જેટલું વધારે સમય અને એની અંદર રહેવાનું એટલું ઝડપી પાચન કરી શકે છે જ્યારે માંસાહારીનું પાચન કરવા માટે બહુ સમયની જરૂર પડતી નથી માંસાહારી ખોરાક ખાય કે નહીં એનું પાચન ઝડપી થઈ જાય છે એટલે ટૂંકા આંતડામાં એમનું કામ થઈ જાય છે ખબર પડી ઓકે નાના આંતડામાં શું થાય છે કે નાના આંતડામાં ચરબી પ્રોટીન અને કાર્બોદી ત્રણે ત્રણ વસ્તુનું સંપૂર્ણ પાચન થાય આપણે અગાઉ જોયું કાર્બોધિત એટલે સ્ટાર્ટનું પાચન મુખથી ચાલુ થતું હતું પછી ચરબીનું પાચન એ પેલા યકૃતમાં સોરી સ્વાદ સ્વાદુ રસમાંથી જે લાઈપેસ થતું હતો એ કરતો હતો જઠર જઠરની અંદર પેપ્સીન હતો એ પ્રોટીનનું પાચન કરતો હતો પણ આ તો શરૂઆત હતી હવે સંપૂર્ણ પાચન બધા જ પોષક તત્વોનું પાચન ક્યાં થઈ જવાનું ભાઈ નાના આંતડામાં કોનું કોનું ચરબી પ્રોટીન અને કાર્બોધિત હવે વાત કરીએ એમાં અંતસ્ત્રાવો કયા છે એનો ઉપયોગ લખીએ તો આ લગાવ લખ્યા તો એ જ પણ એક ઉત્પન્ન થતો હતો કયો ટ્રિપ્સિન કયો

નાનું આંતરું સમજી ગયા વસ્તુ આ બધા ટૂંકા પ્રશ્નો છે ભાઈ ઓકે ત્યારબાદ લાઈફનું કામ શું છે ચરબીનું પાચન કરવું કામ શું છે સ્ટાર્ટનું પાચન કર્યું તો આપણે આગળ જોયું કે નહીં તો બસ આ એ જ અંતસ્ત્રાવો હતા કે જે ચરબી પ્રોટીન અને સ્ટાર્ટનું પાચન કરે છે ત્યારબાદ અંતસ્ત્ર આંતરરસની વાત કરીએ આંતળાની અંદર ઉત્પન્ન થતા અમુક આંતરરસની વાત કરીએ નાના આંતડાની દિવાલ પથરી આ આંતરસનો સ્ત્રાવ થાય છે નાના આંતળાની દિવાલ ઉપરથી એક ના આંતર રસો એટલે કે આંતળામાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવ જ કહેવાય બરાબર એ આંતર રસનો સ્ત્રાવ થાય છે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે આ પણ પૂછી શકાય છે આ પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ નાના આંતડામાં જે આંતર રસનો સ્ત્રાવ થાય છે એ આંતર રસ પ્રોટીન ચરબી અને કાર્બોદિતનું શેમાં રૂપાંતર કરે છે પ્રોટીન ચરબી અને કાર્બોદિતનું શેની અંદર રૂપાંતર કરે છે તો પ્રોટીનનું એમિનો એસિડમાં પ્રોટીન સેમાં કરે છે એમિનો એસિડની અંદર ચરબીનું ફેટી એસિડમાં ચરબીનું છે એમાં ફેટી એસિડ અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે નાના આંતળામાં જે આંતર હોય છે એ આંતરસ પ્રોટીન જે પાચન કર્યું ને એનું એમિનો એસિડમાં કન્વર્ટ કરશે ચરબી પાચન કરી એનું ફેટી એસિડમાં અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં હવે આ ઇઝી કઈ રીતે યાદ રાખવાના હવે કાર્બોદિત એટલે મેં તમને કીધું હતું ગ્લુકોઝ આપણે પ્રકાશ સંલેશનમાં જોતા હતા ખબર છે ને પ્રકાશ સંલેશનમાં કાર્બોદિત મતલબ ગ્લુકોઝ તો આ એક વસ્તુ યાદ રહી ગઈ એમાં રૂપાંતર કરશે ગ્લુકોઝમાં બીજું યાદ રાખીએ ચરબી ચરબી વાળા વ્યક્તિઓ કેવા હોય ભાઈ અંગ્રેજીમાં ફેટ ફેટ ઉપરથી ફેટી એસિડ ફેટ ઉપરથી ફેટી એસિડ ચરબીનું છે રૂપાંતર કરશે ફેટી એસિડની અંદર તો ત્રીજું વધ્યું પ્રોટીન તો પ્રોટીન તો શું યાદ રાખશું હવે એક તો યાદ રાખનારે ભાઈ એમિનો એસિડ પ્રોટીનનું એમિનો એસિડ ચરબીનું ફેટી એસિડ અને કાર્બોધિટનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે આટલું કામ નાના આંતડામાં થાય છે હવે વાત કરીએ નાના આંતળામાંથી ખોરાક ક્યાં જશે ભાઈ મોટા આંતળામાં નાના આંતળામાંથી ક્યાં જશે મોટા આંતળામાં પચ્યા વગરનો ખોરાક મોટા આંતળા તરફ જાય છે અને મોટા આંતળામાં અપાચિત ખોરાકમાંથી જરૂરી પાણીનું પણ શોષણ થાય છે ભાઈ પાણી વધારાનું પાણી એ શોધી લે આપણા શરીરની એટલી મસ્ત સિસ્ટમ બનાવી છે કે જો પાણી વધારાનો વ્યથ થતો ને તો એ પણ લઈ લે ભાઈ શરીરને જરૂર છે જેટલું જરૂર ને એટલું પાણી એમાંથી લઈ લે છે બરાબર એટલે કે છેલ્લે જે ખોરાક મોટા આંતડામાં જ ને એ અપાચિત ખોરાકમાંથી જે પાણીની જરૂર હોય ને તો પાણી પણ એમાંથી શોષી લે છે અને ઘન પદાર્થો મળદ્વાર મારફતે એનો નિકાલ કરવામાં આવે છે આ રીતની આખી પ્રોસેસ થશે અને આ પ્રમાણે આપણે મનુષ્યનું પાચનતંત્ર કામ કરે છે ઓકે ખ્યાલ પડ્યો ભાઈ આ વાત હતી મનુષ્યનું પાચનતંત્ર કેટલા અંગ હતા એની અંદર સૌ પ્રથમ શરૂઆત કરીએ તો મુખ પછી ત્યારબાદ આવે બીજા નંબરમાં આવે અન્ન નળી આવશે ત્યારબાદ આવશે જઠર જઠર પછી યકૃત પછી સ્વાદુપિંડ દોરવાનું છે બરાબર ત્યારબાદ આવશે નાનું આંતડું પછી મોટું આંતળું મળદ્વાર આટલી વસ્તુ એની અંદર આવે છે આટલા વસ્તુ અંગો લખવાનું એના વિશે સમજાવવા સ્ટેપ બાય સ્ટેપ મુખમાં કયા અંતસ્ત્ર ઉત્પન્ન થાય તો કે અમાયલી કઈ ગ્રંથિમાંથી લાળ ગ્રંથિમાંથી કઈ જગ્યાથી ઉત્પન્ન થાય છે એ પણ લખવું પડે બરાબર જેમ કે પેપ્સિન ક્યાંથી ઉત્પન્ન થાય જઠરમાંથી એચસીએલ ક્યાં ઉત્પન્ન થાય જઠરમાંથી પિત્ર પિત્તાર કેમાથી ઉત્પન્ન થાય તો કે પિત્તાશયમાંથી બરાબર એ જ પ્રમાણે મતલબ યકૃતમાંથી ત્યારબાદ સ્વાદુ સ્વાદુરસ ક્યાંથી ઉત્પન્ન થાય સ્વાદુપિંડમાંથી લા લાયપેચમાંથી ઉત્પન્ન થાય તો સ્વાદુરસમાંથી બરોબર પછી આવે ટ્રિપ્સિન એ પણ સ્વાદુરસમાંથી આવે પછી પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય જઠરથી થાય પ્રોટીનના પાચનનો અંત ક્યાં થાય નાના આંતળામાં થાય કયા અંત્રાવથી થાય તો પેપ્સીનથી શરૂઆત ટ્રિપ્સિનથી અંત ખબર પડી આ બધી વસ્તુની ખબર પડવી જોઈએ અને લાસ્ટમાં જે આપણે હાલ જોયું એ પ્રમાણે કે સેમાં કન્વર્ટ થાય તો કાર્બોદિતનું ગ્લુકોઝમાં ગ્લિસ્ટ્રોલ ગ્લુકોઝ અને ગ્લિસ્ટ્રોલ સ્વરૂપે દર્શાવી છે પછી પ્રોટીનનું એમિનો એસિડ અને ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર થાય છે આ રીતે ઓકે ખ્યાલ પડશે ઓકે